વલસાડની કેટલીક શાળાઓ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવાના મુદ્દે વાલીઓ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી વલસાડ શહેરની બાય આવાબાઈ તથા શેઠ હાર જે અને કોન્વેન્ટ સ્કૂલના સંચાલકો દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હોવા છતાં પણ તેઓને એડમિશન નહીં આપવામાં આવતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જોકે સ્કૂલના સંચાલકો દ્વારા તેમની સ્કૂલ માઇનોરિટીમાં આવતી હોવાનું જણાવી અને આ પ્રકરણ હાલમાં કોર્ટમાં પેન્ડિંગ હોવાના કારણે પ્રવેશ નહીં આપ્યો હોવાનો ખુલાસો કર્યો હતો કિશોર રમાલાલ પટેલ છે રેવાન મિશન કોલે વલસાડ અમે આજ રોજ રાઇટ ટુ એજ્યુકેશનના અંદર જે ઓનલાઈન અરજીઓ કરવામાં આવી હતી તે અરજીઓ માટે અમે જે તે સ્કૂલોમાં અમને એડમિશન મળ્યાના લેટર અમને મળેલ છે ડીઓ કચેરી વલસાડથી તો અમે ત્યાં સ્કૂલો પર ગયા હતા વિવિધ સ્કૂલ જે કોલમેન્ટ છે આઓભાઈ છે સેટરજી વગેરે સ્કૂલ પર ગયા હતા અને ત્યાં જતાં એમણે તો કોઈ પણ વાતચીત કરવા વગર સીધી ચોખ્ખી ના પાડી દીધી કે આ સ્કૂલ અમારી માઇનોરિટીની છે અને અમને કોઈ લાગુ પડતું નથી એટલે અમે કોઈ પણ એડમિશન આપવાના નથી અને આપેલ નથી એ માટે અમે સીધા પાછા ડીઓ ઓફિસ પર આવ્યા અહીંયા આવીને ભરતભાઈ શ્રીને મળ્યા એમને વાત કરી એમણે અમારી પાસે અરજી લખવા કીધું કે અરજી લખીને આપો એટલે કઈ કાર્યવાહી કરવાની અમે કરશું એટલે અમે બધા તમામ વાલીઓએ એમની સહી કરીને અરજી આપી છે અને અમે એમને વાત કરી છે કે સર પ્લીઝ તમે આ જુઓ કે ભારત દેશના અંદર એક જ કાયદો ચાલે છે બે કાયદા ચાલતા નથી અને જો આ સ્કૂલો આ માઇનોરિટીની હોવાના કારણે ભારત સરકારે જો કાયદા બનાવે તેના પાલન કરતી નથી તો એમનો કંઈક નિકાલ કરે કેમ કે જો એ સ્કૂલોનું જો કાયદાના અંદરથી છૂટ આપવામાં આવેલી હોય તો એ સ્કૂલોના કચેરી તરફથી એને મૂકવામાં ના જોઈએ કે જેથી વાલીઓ એના અંદર અપ્લાય કરે કેમકે ડીઓ કચેરીથી જે રાઇટ ટુ એજ્યુકેશનના અંદર લિસ્ટ મૂક્યું હતું તેના અંદરના નામો હતા એ નામો હતાના કારણે વિવિધ વાલીઓ સ્કૂલોના અંદર પોતાના બાળકોને ભણવા માટે અપ્લાય કરી હતી આજે એમ કહે કે અમારે માઇનોરિટી સ્કૂલ છે 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 આ આ તે એટલે રીતનું વાલીઓને છેતરવામાં આવે છે તો અમારું એવી રીતે તેર તારીખ છેલ્લી છે તો જલ્દીમાં જલ્દી નિર્ણય થાય કે જેથી બાળકને અહીંયા તો કોઈ બીજે કોઈ પણ જગ્યા પર એડમિશન મળી જાય અને એનું ભવિષ્ય ના બગડે એ ધ્યાન રાખવા માટે અમે અપ્લાય કરીએ છીએ કેટલા અત્યારે પચાસ સાઠ જણા છે અમે લોકો અને બીજા જેમ જેમ હજુ ખબર પડશે તેમ તેમ બધા આવશે હજુ તો કે કે આ પૂરા વલસાડમાં જેટલી સ્કૂલો છે બધી આ સમસ્યા છે બધા સ્કૂલના લોકો આવશે બીજા જતીન પટેલ અત્યારે આરતી જે એડમિશન ચાલી રહ્યા છે એમનો પહેલો રાઉન્ડ અત્યારે શનિવારે

અને ત્યાંથી સ્ટાફમાંથી કહેવામાં આવ્યું છે કે તમે લેખિતમાં અરજી આપો અમે બે દિવસમાં તમને એનું નિરાકરણ લાવીને આપીએ હા એ લોકોને સરકારે જે સ્કૂલના એડમિટ આ વર્ષે અપલોડ કર્યા છે એટલે જે રીતના દર વર્ષે એડમિશન થતા છે તે રીતના આ વર્ષે પણ આ બધી નવી સ્કૂલો લઘુમટીને જે આપી છે આરટીએમાં તો એડમિશન થવા જોઈએ કે આ વર્ષે સરકારે જ લેટર મોકલા છે એ લોકોને તો સ્કૂલ ના પાડે એટલે સરકારના અને સ્કૂલ વચ્ચે સ્કૂલ સંચાલક વચ્ચે જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થવો જો અને એડમિશન થવા જો